બીજું કઈ પૂછો, આ તો એમને આવડે છે. બીજું પૂછો, આજ પૂછું. રાષ્ટ્રપતિ, હુ ઇઝ ધ કરન્ટ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ? એક મિનિટ શાંતિ રાખો, બોલેગા. ઓ આજે યાદ, હમણાં જ મેં તમને નામ કીધું. નામ હું હતું? નહીં, તમે એમને નહીં પૂછી શકો, તમે જવાબ આપો. એક્સક્યુઝ મી, યુ આર ગોઈંગ ટુ યુએસએ એન્ડ યુ ડોન્ટ ઇવન નો ધ નેમ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ? ઓ બા મા, thank you, Mrs. Patel. Now, I'm sorry to say, you're not getting U.S. visa. Achha? Thank you, sahib. Mali gaya. Mali gaya. Mali gaya. સાહેબે કહ્યું તમને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા નથી. ના ના સાહેબે, આમ કીધું ને, ગેટિંગ યુએસ વિઝા. સાહેબે કહ્યું કે તમને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા નથી. વિઝા નથી આવ્યા? જવાબ આપવાને માટે અમે બંધાયેલા નથી. એમ થોડું ચાલે, કારણ તો આપવું પડે. હો ના ના, કાગળિયા બધા બરાબર છે, પાસપોર્ટ બરાબર છે, બધા સવાલ ના જવાબ બરાબર આલ્યા. કાયમી વસવાટ માટે ત્યાં જતા નથી, પછી સાહેબ વિઝા કેમ ના આલે? જો તમે આમ ઉદ્ધતાઈ થઈ વર્ષો તો અમારે સિક્યુરિટીને બોલાવી પડશે. વેઇટ વેઇટ મિસ્ટર શર્મન, આઈ વોન્ટ ટુ હિયર ધીસ ઓવર સ્માર્ટ લેડી. વોટ્સ યોર પ્રોબ્લેમ? શી વોન્ટ્સ ટુ નો ધ રીઝન ઓફ રિજેક્શન. શી વોન્ટ્સ ટુ નો ધ રીઝન? આઈ વુડ લવ ટુ ટેલ યુ ધ રીઝન. મિસિસ પટેલ, you're not getting US visa because you are Patel. Happy? તમે પટેલ છો એટલે તમને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા નથી. લે, આ તે કે કારણ છે? પટેલ છીએ તો વિઝા કા ના મળે? જે રીતે પટેલો અમેરિકામાં જઈને વસ્યા છે, તે ખાલી વસ્યા જ છે ને, આવો સામે બિન લાદેન ની જેમ બધાના ઘર નથી ઉજાડ્યા. Listen. Listen, USA is not a hotel where any XYZ will go and stay whenever and wherever they feel like, okay? You people should keep this in mind. I beg your pardon, sir. But let me correct your view about Indians, huh? We are not some XYZ. We are peace-loving people. We believe in live and let live. We also believe in taking... We also believe in taking the economy of the nation on the path of growth wherever we are, whether India or America. And as far as the word Patel is concerned, you can check in the last 50 years of the American history, motel industry is alive only because of the Patels. Now tell. Tell. Sir. ના ના, હવે હું સમજાવવા બેઠા છું, અંગ્રેજીમાં ફાડ્યું બધું. તમે બહુ સરસ અંગ્રેજી બોલો છો. હો ને, ટાટા સ્કાય એક્ટિવ ઇંગ્લિશ. ઇસકો લગા ડાલા તો લાઈ ઝીંગા લાલા. આ તો આમને ગુજરાતી નથી આવડતું એટલે તમારી જરૂર પડી, બાકી આપણને ઇંગ્લિશ આવડે. શું કહો સાહેબ? ઇંગ્લિશ વેરી ફની. Mrs. Patel, your speech was very impressive. Yes, yes. But how do I believe that you are going to come back to India? How do I trust you? Trust? Yes. તમને એમ છે કે હું મરી રહી છું અમેરિકા જઈને વસવા માટે? સાહેબ ના, સાહેબ ના, મારો દીકરો મરી ગયો ને, તો એ મોઢું જોવા માટે અમેરિકા નહોતી ગઈ ને, હવે હું જાઉં? હું તો આ છોકરી માટે જઈ રહી છું. આમ તો કોઈ નથી, પણ આ જ મારી મૂડી છે. અને મારો પૌત્ર એને છેતરીને ભાગી ગયો છે અમેરિકા, અને એ ત્યાં જન્મ્યો છે એટલે અમેરિકન નાગરિક કહેવાય. અને જો અમેરિકા આખા દુનિયામાં ન્યાયનો ઝંડો લઈને ફરતું હોય તો ખાલી મારી ફરજ નહીં, આખા અમેરિકાની ફરજ છે જોવાની કે ભારતીય નારીને ન્યાય મળે. અને હજી સાહેબ ને વિશ્વાસ ના બેસતો હોય કે હું પાછી આવીશ તો મારી જમીન એમના નામે કરતી જાઉં છું. પાછી ના હો તો મારી જમીન પર મારું પૂતળું બનાવો અને રોજ ગામ વાળા પાસે જોડા મરાવો કે આનંદી ભાગી ગઈ અમેરિકા, આનંદી ભાગી ગઈ અમેરિકા.
સમજાવો અમને ઇંગ્લિશમાં બોલીએ બધું. સર ઇટ્સ ઓકે મિસ્ટર શર્મન, આઈ મે નોટ અન્ડરસ્ટેન્ડ હર લેંગ્વેજ બટ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ હર ઇમોશન્સ. મિસિસ પટેલ, મિસિસ આનંદી પટેલ, તમે અમેરિકા જાઓ છો? યસ. તમને ગુજરાતી આવડતું છે? આઈ નો ગુજરાતી લિટલ લિટલ. આઈ નો ગુજરાતી ગરબુ ઇવન. નોટ ગરબુ, તમે ગરબા કહેવાય, ગરબા. યા યા, આઈ નો ધેટ દાંડિયા ક્વીન ફાલ્ગુની ફટાક. ફાલ્ગુની ફટાક નહીં, ફાલ્ગુની પાઠક. યા યા, ફાલ્ગુની ફટાક. આમાં એવું છે કે હું છે ને અહીંયા આવું ને એટલે એક શબ્દ હું ના બોલું તો મને કોઈ જવા નથી દેતું અહીંથી, એટલે મારે બોલવું જ પડી. એસા હે નો આરા રા. અમારે જૂનાગઢ મેં ભી ઇતના અચ્છા ઓડિયન્સ નહીં દેખા હો. વેસે તુમ લોકો મેં ખાનગી બાત બતાઉં, આય હાય, એક ખાનગી બાત બતાઉં. જૂનાગઢ કી મેં બ્યુટી ક્વીન થી હો, એક લડકા થા હંમેશા મેરે કો દેખ કે શાયરી કરતા થા હો. અરે દક્ષા, યે તેરે જુલ ફેકે રાત કા અંધેરા, દક્ષા યે તેરે જુલ ફેકે રાત કા અંધેરા, તુ મુંડા દે અપના સર તો હો જાય સવેરા. ગુજરાતી